હાફ કપ જાડા ચોખા લીધા છે, 1/4 કપ કરતાં થોડી ઓછી અડદની દાળ અને 8-10 નંગ મેથીના દાણા લીધા છે. મેથીના દાણા ચોખામાં મિક્સ કરીને 3 કલાક પલાળવાના અને અડદની દાળ અલગથી પલાળવાની. પલાળ્યા પછી ચોખા અને મેથીના દાણાની ક્વોન્ટિટી ડબલ થઈ જાય અને આ અડદની દાળ છે જેને આપણે પલાળીને સરખી 2-3 પાણીએ ધોઈ લીધી છે. ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ સોલ્ટ, ખાવાનો સોડા અને પાણી. હવે અડદની દાળને પહેલાં ગ્રાઇન્ડરમાં પીસી લેવાની. સરખી પીસાય એના પછી ચોખા અને મેથીના દાણા જે આપણે મિક્સ કરેલા છે એને અલગથી પીસી લેવાના. તો ચોખાનું અને અડદની દાળનું મિક્સ ઢોસાનું બેટર રેડી થઈ જશે. આ જ બેટરમાંથી આપણે ઉત્તપમ બી બનાવી શકીએ અને જો ઓછું પાણી નાખીને આને પીસશું, ગ્રાઇન્ડ કરશું, થોડું થીક બેટર બનાવશું તો એમાંથી આપણી ઇડલી પણ બની શકશે. આજે આપણે શીખવાના છે આંબલીમાં વપરાય એવી ઇડલી. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ ઇડલીનું ખીરું છે, આમાં 3 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લીધી છે અને એને પલાળી 3 કલાક એનું ખીરું પીસી લીધું છે. પાક્કું મીઠું અથવા તો સિંધા લૂણ લીધું છે અને ખાવાનો સોડા. ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ખાવાનો સોડા ચપટી. મિક્સ કરી લેશું. ઇડલીનું સ્ટેન્ડ લીધું છે, એને મેં ગરમ કરવા મૂક્યું છે અને આની અંદર થોડુંક પાણી નાખી દેશું. ઇડલીના બેટરને આમાં મૂકી દેશું. ત્યાં સુધી ઇડલીનું સ્ટેન્ડ ગરમ થાય છે, પાણી ગરમ થઈ જશે એમાં, એટલે આપણે આ વાસણ એમાં મૂકી દઈશું. કુકર ગરમ છે, એની અંદર આપણે આ મૂકી દીધું છે. આને 15 મિનિટ માટે થવા માટે મૂકશું. હવે આપણી 15 મિનિટ થઈ ગઈ હશે, ચેક કરી લઈએ. રેડી છે ઇડલી. આમાં મેં ઉકાળેલું પીવાનું જે પાણી હોય આપણું એ લીધું છે, કાચું પાણી નહીં લેવાનું ઇડલીને લેવા માટે. પાણી વાળી ચમચી કરીને ઇડલી લેવાની. રેડી છે આંબીલમાં વપરાય એવી ઇડલી, ચટણી અને સાંભાર. પ્રણામ.